નમસ્કાર, હું અનીશા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો યુએનએસસીમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપત્તિજનક શબ્દો કહેવામાં આવતા સમગ્ર દેશમાં ભાજપના યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરા શહેર જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બલાવલ ભુટ્ટોનું જે પુત્રાદહન છે તે કરવામાં આવ્યું, વિરોધ નોંધાવવામાં આવ્યો. માંગ કરવામાં આવી છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી માફી માંગે. હાય રે પાકિસ્તાન, માફી માંગે, માફી માંગે પાકિસ્તાન, માફી માંગે, માફી માંગે, માફી માંગે પાકિસ્તાન, માફી માંગે, માફી માંગે. મુર્દાબાદ, મુર્દાબાદ પાકિસ્તાન, મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ પાકિસ્તાન, મુર્દાબાદ. ગઈકાલે યુએનની સિક્યુરિટી કાઉન્સિલની અતિ અગત્યની બેઠક હતી, જેમાં આતંકવાદ મુદ્દે સમગ્ર વિશ્વના દેશો ચર્ચા કરી રહ્યા હતા. એ ચર્ચામાં ભારતના વિદેશ મંત્રી દ્વારા જે રીતે સક્ષમ અને સબળ રજૂઆત થઈ, એ રજૂઆતના આધારે સમગ્ર વિશ્વના દેશો ભારતની પરખે ઊભા રહ્યા અને આતંકવાદ સામે લડવા માટે મક્કમ થયા. આ રજૂઆતથી હેપતાઈ જઈને, ગભરાઈ જઈને, બોખલાઈ જઈને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાઉન્સિલમાં તો કોઈ જવાબ ના આપી શકતા, અલગથી પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની હલકી માનસિકતાનું, નિષ્ઠાનું પ્રદર્શન કરીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી, તેમજ વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થા આરએસએસ વિરુદ્ધ જે પ્રકારે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં ગઈકાલે આક્રોશ ફાટી નીકળ્યો હતો. એના વિરુદ્ધમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યુવા મોરચાની આગેવાની હેઠળ પુત્રાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હું આપને આ માધ્યમથી કહેવા માગું છું કે પાકિસ્તાન એ આતંકવાદીઓનું જનક છે. પાકિસ્તાન દેશમાં જ આતંકવાદીઓ જન્મ લે છે, ઉછરે છે અને ત્યાંથી જ આતંકવાદ, પાકિસ્તાન એ આતંકવાદનું એપી સેન્ટર છે. પાકિસ્તાન એક એવો દેશ છે જે બીજા દેશના ટુકડાઓ પર નભે છે. પાકિસ્તાનની કોઈ ઓકાત નથી ભારત સામે આંખ ઉઠાવીને જોઈ શકે. આના પછી અમે કલેક્ટર ઓફિસે રાષ્ટ્રપતિ કલેક્ટરશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવાના છે કે આ જે ગઈકાલે પાકિસ્તાને નીચ કૃત્ય કર્યું, એમને અમે એને અમે સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને એની અમે નિંદા કરીએ છીએ. હું 100% આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે જો પાકિસ્તાન આવી કોઈ નીચ હરકત કરશે તો જોવા જેવી થઈ જશે. અને ભૂતકાળમાં પણ પાકિસ્તાને આવા સ્વાદ ચાખેલા છે, ભવિષ્યમાં આવા સ્વાદ ચાખવા માટે તૈયાર રહે. માનનીય નરેન્દ્રભાઈ માટે જે આ શબ્દ બોલ્યો છે, અશોભનીય, એ દુનિયાની અંદર કોઈ પણ નાનામાં નાનો માણસ હોય કે મોટા મોટો માણસ હોય, આ શબ્દ નરેન્દ્રભાઈ માટે કોઈ બોલતા નથી. અને નરેન્દ્રભાઈ તો આજે દેશને પણ વિશ્વગુરુ બનાવી રહ્યા છે. અને જે અત્યાર સુધી આપણો 11મો નંબર હતો, ત્યાંથી નરેન્દ્રભાઈ આ દુનિયામાં આ ભારત દેશને 5મા નંબરે લઈ ગયા છે. તો આ દેશની શું ઇજ્જત છે દુનિયાની અંદર, એ ભુટ્ટોએ એને વિચારવું જોવે. અને આવા શબ્દ એને બોલતા પહેલાં કે આપણા પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ માટે જે આ શબ્દ બોલ્યો છે, એ એને અમે વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે અને વડોદરા જિલ્લાના ટોટલી ભાઈઓ તરફથી હું આ એના શબ્દોને વખોડું છું. અને હજુ પણ કહું છું કે તું લિમિટમાં રહે, નિકન અમને પણ બોલતા આવડે છે. જે દિવસે નરેન્દ્રભાઈની ત્રીજી આંખ ખુલશે, અમિતભાઈની ત્રીજી આંખ ખુલશે ને, તે દિવસે પાકિસ્તાનનું આ દુનિયામાંથી, નકશામાંથી નામ નીકળી જશે. સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડો કો દે દૂધ સી સફેદી ઓર ફૂલો સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે દાતા બાય બાય. આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર.